આજે આપણે લેક્ચર લઈશું કોર્સ કોર્સ ઝૂલોજી 501 પેપર સેમિસ્ટર 5 પેપરનું નામ છે કમ્પેરેટિવ એનાટોમી ઓફ વર્ટિબ્રેટા એમાંથી ત્રણ યુનિટ છે એમાંથી આપણે પહેલો યુનિટ ચાલુ જ છે અને પહેલા યુનિટનું નામ છે ટેક્સોનોમી ટેક્સોનોમીમાં આપણે બે લેક્ચર લઈ લીધા છે રેપ્ટાઇલ 1 અને રેપ્ટાઇલ 2 આજે આપણે જે લેક્ચર લઈશું એ એવિયન્સ ઉપર લઈશું એટલે કે વર્ગ વિહગ ઉપર લઈશું તો વિહગ વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે તો બધા જ પક્ષીઓ જે છે એનો સમાવેશ વિહગ વર્ગની અંદર થાય છે પક્ષીઓ દેખાવે સુંદર હોય છે અને એમનો જે અવાજ છે કંઠ છે એ પણ ઘણો પ્રિય હોય છે આ પક્ષીઓ માનવને ઘણી રીતે ઉપયોગી છે એક તો એના જે પીંછા છે એ પીંછાનો માણસ કલાત્મક રીતે સુશોભન માટે ઉપયોગ કરે છે એના ઈંડા અને માંસ પણ પૌષ્ટિક હોવાથી માણસો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે આપણે હવે આમાંથી કયો ક્વેશ્ચન પૂછાય છે ક્વેશ્ચનના આધારે આગળ વધીશું તો આમાંથી ક્વેશ્ચન પૂછાય છે વર્ગ વિહગના લક્ષણો વર્ણવો વર્ગ વિહગના લક્ષણો આપણે વર્ણવીએ એ સાથે સાથે આપણે અગાઉના લેક્ચરની અંદર વર્ગ સરીસૃપના જે લક્ષણો જોયા હતા એ લક્ષણોની સાથે આપણે વિહગ વર્ગના લક્ષણોનું કમ્પેરિઝન કરવાનું છે તુલના કરવાની છે સાથે સાથે આપણે આના પછી જ્યારે મેમલ્સ વિશે જોઈશું ત્યારે એના લક્ષણો પણ આની સાથે સરખાવીશું એટલે અત્યારથી જ આપણે મેમલ્સના લક્ષણો સસ્તનના લક્ષણો પણ થિંકિંગ કરતા જઈશું સૌથી પહેલાં આપણે લક્ષણ લઈશું ત્વચા તો પક્ષીઓની જે ત્વચા છે એટલે કે શરીર ઉપરની જે ત્વચા એની ઉપર આપણને બધી જગ્યાએ પીંછાનું આવરણ જોવા મળે છે અને પીંછાના આવરણને કારણે એક તો વજનમાં પણ હલકું બને છે પક્ષી અને બીજું વિસ્તાર પણ વધે છે એટલે ઉડ્ડયન માટે એને અનુકૂળતા પડે છે બીજું આપણે જોઈશું તો સરીસૃપમાં શું હતું તો અધિચર્મીય પીંગળાથી આવતી હતી કે સૂકી ત્વચા હતી તો જળચર સરીસૃપ હતા એમાં ભીની ત્વચા હતી અને ગ્રંથિવાળી પણ હતી તો અહીંયા શરીર દિવાલની અંદર તૈલ ગ્રંથિઓનો બિલકુલ અભાવ જોવા મળે છે પરંતુ પૂંછડી ઉપર અને બીજું અમુક પક્ષીઓમાં જ્યાંથી પૂંછડી ઉત્પન્ન થાય છે એટલે કે પૂંછડીનો જે તલ પ્રદેશ છે જેને વેન્ટ પ્રદેશ કહેવામાં આવે છે ત્યાં તૈલ ગ્રંથિઓ હાજર જોવા મળે છે બાકી શરીર દિવાલમાં તૈલ ગ્રંથિઓનો અભાવ છે તો બંને સરીસૃપ વર્ગ અને વિહગ વર્ગ બંને સાથે આપણે આ કમ્પેરિઝન કર્યું પહેલું લક્ષણ ત્વચા હવે બીજું લક્ષણ ઉપાંગ તો સરીસૃપની અંદર વિચારો તમે કે ઉપાંગો વિશે શું હતું બે જોડ ઉપાંગો હતા પાંચ આંગળીઓ વાળા હતા નોર વાળા હતા હવે વિહગમાં શું છે તો વિહગમાં પક્ષીઓને હવાની અંદર હવે ઉડવાનું છે એટલે કે એમને એમનું રહેઠાણ એટલે કે હવામાં એ ઉડે છે એટલા માટે અનુકૂલતા સાધવા માટે આની અંદર અગ્ર ઉપાંગો જે છે એનું પાંખમાં રૂપાંતર થયું અને એનો વિસ્તાર વધારવા માટે એના ઉપર પીંછા છે બીજું એનું વજન ઘટાડવા માટે હાડકાની સંખ્યા ઓછી છે હાડકા પોલા છે હાડકા છિદ્રિષ્ટ છે જે આપણે અંતઃકંકાલનું લક્ષણ જોઈશું ત્યારે હું વિગતવાર કરીશ ચલો હવે આપણે પશુ ઉપાંગ વિશે જોઈએ તો અગ્ર ઉપાંગનું તો પાંખમાં રૂપાંતર થઈ ગયું હવે પશુ ઉપાંગની અંદર આંગળા કેટલા છે સરીસૃપ વર્ગની અંદર પાંચ આંગળા હતા આની અંદર કેટલા આંગળા છે આપણે વિચારવાનું છે આની અંદર ચાર આંગળા છે નોરયુક્ત છે
ત્રણ આંગળીઓ આગળની તરફ અને એક આંગળી પાછળની તરફ રાખે. જ્યારે પણ પક્ષી બેઠેલું હોય ત્યારે આપણે જોઈ લેવું, ત્રણ આંગળી આગળની તરફ હોય, ત્રણ આંગળી પાછળની તરફ. આ પશુ ઉપાંગોનો ઉપયોગ પક્ષીઓ શાના માટે કરે છે? તો ચાલવા માટે કરે છે, તરવા માટે પણ કરે છે, અને ડાળીને પકડવા માટે પણ એ કરી શકે ઉપયોગ એવા અનુકૂલિત થયેલા હોય છે. અને ફક્ત પગ ઉપર જ અધિચર્મીય ભીંગડા જોવા મળે છે. જ્યારે સરીસૃપની અંદર સૂકી ત્વચા ઉપર સમગ્ર શરીર ઉપર ભીંગડા આવેલા હતા. ચલો હવે ત્રીજો લક્ષણ વિશે આપણે જોઈશું, ડોક. તો આ પ્રાણીઓની ડોક લાંબી હોય છે, વાળી શકાય તેવી હોય છે. કેમ? તો એને ઉડવામાં અનુકૂળતા રહે એટલા માટે. અને હવે આપણે જોઈશું અંતકંકાલ. તો અંતકંકાલ સરીસૃપમાં કેવું હતું? તો સરીસૃપની અંદર અસ્થિમય હતું. એની સાથે સાથે આપણે આનું કમ્પેરિઝન કરવાનું છે. તો વિહગની અંદર અંતકંકાલ કેવું છે? મજબૂત છે છતાં પણ નાજુક છે, ઉડવાનું છે એટલા માટે. પોલા છે કારણ કે વજન વધી ના જાય એટલા માટે. છિદ્રિષ્ટ અસ્થિઓ છે કેમ? કારણ કે ઉડવાની અંદર વજન ઓછું જોઈએ એના માટે અસ્થિઓ કેવા છે? છિદ્રિષ્ટ અસ્થિઓ છે. ઉડવા માટે સરળતા રહે એટલા માટે પુરસ્થ પ્રદેશમાં આવેલ છાતીનો અસ્થિ પુરોસ્થિ અહીંયા મોટું અને નવતર આકારનું બની જાય છે. આ મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે અને આની મદદથી પક્ષીઓ હવામાં ઉડી શકે છે. ત્યાર પછી આપણે જોઈશું ખોપરી. તો ખોપરી જે સરીસૃપની અંદર કેવા પ્રકારની હતી? એક ખાત ધરાવતી, બે ખાત ધરાવતી કે ખાત ન પણ ધરાવતી, એના આધારે એનું વર્ગીકરણ કર્યું હતું આપણે. તો એમાં આપણે ભણી ગયા છીએ કે ડાયક્સિડ પ્રકારની ખોપરી એટલે શું? તો ઉપરી સંખક ખાત પણ ધરાવે અને અધસંખક ખાત પણ ધરાવે, બંને ખાત ધરાવે એને આપણે ડાયક્સિડ પ્રકારની ખોપરી કહેતા હતા. વિહગ વર્ગના જે પક્ષીઓ છે એ બધા પક્ષીઓ ડાયક્સિડ પ્રકારની ખોપરી ધરાવે છે. ત્યાર પછી આ એક લક્ષણ પણ આપણે સરીસૃપોમાં જોયું હતું કે ખોપરીની મસ્તક પેટીના પશ્વ છેડે આવેલું પશ્વ પાર્શ્વ કપાલી જે છે એ કેટલા કંદુક ધરાવે છે? તો સરીસૃપમાં પણ એક જ ધરાવતું હતું અને વિહગ વર્ગની અંદર પણ એક જ પશ્વ પાર્શ્વ કપાલી કંદુક જોવા મળે છે. હવે કશેરુકા. કશેરુકાઓમાં પક્ષીઓમાં જે દળ પ્રદેશની જે કશેરુકાઓ છે એ દળ પ્રદેશની કશેરુકાઓ મોટા પ્રમાણમાં જોડાઈ ગયેલી છે, અને જે નિતંબ પ્રદેશની કટી પ્રદેશની કશેરુકાઓ છે એ પણ નિતંબ મેખલા સાથે જોડાયેલી હોય છે. અને પુચ્છીય કશેરુકાઓ ખૂબ જ નાની હોય છે. ત્યાર પછી આપણે જોઈશું જડબા. તો જડબાની અંદર અહીંયા રૂપાંતરણ થયેલું છે. શેમાં રૂપાંતર થયું છે? તો શૃંગી આવરણવાળી ચાંચમાં રૂપાંતર થયેલું છે. આ પક્ષીઓનું વિશિષ્ટ લક્ષણ છે. અને જડબા દાંત ધરાવતા નથી, જડબાની અંદર હાડકા આવેલા છે પરંતુ ઓછા. ત્યાર પછી આપણે જોઈશું જીભ વિશે. તો મુખમાં જીભ આવેલી છે પરંતુ પાંસળ હોતી. તો અંતકંકાલ પૂરું થયું, હવે આપણે જોઈશું પાચન. પાચન તંત્ર વિશે તમને વર્ગ સરીસૃપની અંદર પાચન એટલે શું એ પણ મેં શીખવાડ્યું હતું, અને પાચન તંત્ર ક્યાંથી શું સંપૂર્ણ શરૂ થયું સૂત્રકૃમિતિ એ પણ મેં તમને કહ્યું હતું. એટલે હું ડાયરેક્ટ અહીંયા વાત કરીશ કે અહીંયા પાચન તંત્ર શું વિશે છે. પરંતુ એક ખાસ યાદ રાખવાનું છે આપણે કે જેવી રીતે ઉભયજીવીમાં પણ અવસાણી જોવા મળે છે એ જ રીતે સરીસૃપ વર્ગની અંદર પણ અવસાણી જોવા મળે છે. એ જ રીતે અહીંયા વર્ગ વિહગની અંદર પણ પશ્વ છેડે પાચન તંત્રના પશ્વ છેડે અવસાણી નામની કોથળી આવેલી છે, અને આ અવસાણી નામની કોથળીની અંદર
મૂત્રવાહિની પણ ખુલે છે, જનનવાહિની પણ ખુલે છે અને આની અંદર મળદ્વાર પણ ખુલે છે. આ રીતે અવસાણી દ્વારા મળનો, મૂત્રનો અને જનન પેટાશયનો ત્યાગ થાય છે. ત્યાર પછી રુધિરાભિસરણ તંત્રની અંદર મેં તમને સરીસૃપ વર્ગમાં કહ્યું હતું કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. સાથે સાથે એ પણ કહ્યું હતું કે તમામ પૃષ્ઠવંશીઓ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે, એટલા માટે વર્ગવિહગની અંદર પણ પક્ષીઓ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે શું? તો રુધિર ચોક્કસ રુધિર વાહિનીઓમાં જ વહેતું હોય છે. હવે હૃદય વિશે જોઈએ તો હૃદય સરીસૃપની અંદર ત્રિખંડી હતું, પરંતુ મગજની અંદર ચતુષ્ખંડી હતું. જ્યારે અહીંયા વર્ગ વિહગની અંદર હૃદય ચતુષ્ખંડી જોવા મળે છે, બે કણકો અને બે ક્ષેપકો. ત્યાર પછી મહાધમની કમા. તો વર્ગ સરીસૃપ વખતે મેં તમને શીખવાડેલું છે કે જેમ જેમ હૃદયનો વિકાસ થતો ગયો એની સાથે સાથે જ ધમની કમાનોનો પણ વિકાસ શરૂ થઈ ગયો હતો. અને સરીસૃપની અંદર ત્રણ ધમની કમાનો, દહીં કમાન, ગ્રીવા કમાન અને ફુફ્ફુસ કમાનનો આપણે ઉલ્લેખ કર્યો હતો. અહીંયા એક જ દહીં કમાન છે અને એ પણ જમણી બાજુએ વળેલી છે. સાથે સાથે હવે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે હવે પછી આપણે વર્ગ સસ્તનના જ્યારે પણ લક્ષણો જોઈએ ત્યારે ત્યાં પણ એક જ દહીં કમાન આવશે. જે રીતે પક્ષીઓની અંદર જમણી બાજુ વળેલી હોય છે એ રીતે સસ્તનની અંદર ડાબી બાજુ વળેલી હોય છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી ઉરોદર પટલ. તો સરીસૃપ વર્ગની અંદર પણ આપણે ઉરોદર પટલ વિશે જોયું હતું. અહીંયા પણ ઉરસ અને ઉદરને અલગ કરતો પડદો આવેલો છે, ત્રાસો હોય છે અને નાજુક પડદો હોય છે. ત્યાર પછી શ્વસનતંત્ર વિશે વાત કરીશું. તો સરીસૃપની અંદર શ્વસન અંગ આપણે શેનો ઉલ્લેખ કર્યો હતો? તો ફેફસાનો ઉલ્લેખ કર્યો હતો. તો અહીંયા શ્વાસનળી અને ફેફસા બંને જોવા મળે છે. અને વિશિષ્ટ લક્ષણ કે ફેફસા પાતળી દિવાલવાળા નવ વાતાશયો ધરાવે છે કે જેની અંદર વાયુ એ સંગ્રહી શકે, આ એનું વિશિષ્ટ લક્ષણ છે. ત્યાર પછી ઉત્સર્જન. વર્ગ સરીસૃપમાં મેં ઉત્સર્જનની વ્યાખ્યા પણ આપી હતી અને એ વખતે પણ મેં તમને શીખવાડ્યું હતું ઉત્સર્ગ દ્રવ્યો વિશે. ત્રણ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો આ શરીરની અંદર, પ્રાણી શરીરની અંદર ચયાપચયની ક્રિયાની અંતે ઉત્પન્ન થતા હોય છે અને એની અંદર નાઇટ્રોજનયુક્ત એક છે એમોનિયા, એ જળચર પ્રાણીઓ ત્યાગ કરે છે. બીજું છે યુરિયા, એ સ્થળચર પ્રાણીઓ મોટાભાગે પાણી મળી રહેતું હોય એ પ્રમાણે. અને ત્રીજું છે યુરિક એસિડ, તો એ રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને હવામાં ઉડ્ડયન કરતાં કે જેનું વજન વધી ના જાય એટલા માટે એ અર્ધઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે. અને મૂત્રાશયનો અહીંયા અભાવ છે, કે મૂત્રાશયમાં મૂત્ર ભરી જાય તો વજન વધી જાય એટલે અહીંયા મૂત્રાશયનો અભાવ છે. મૂત્રપિંડ મેટાનેફ્રસ પ્રકારનું છે, જેના વિશે મેં સરીસૃપમાં તમને મેટાનેફ્રસની વાત કરેલી છે કે મેટાનેફ્રસ પ્રકારનું મૂત્રપિંડ. ત્યાર પછી આપણે જોઈશું ચેતાતંત્ર. તો ચેતાતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત જોવા મળે છે. ચેતાતંત્રની અંદર મગજનો વિકાસ થયેલો હોય છે. બૃહદ મસ્તિષ્ક, લઘુ મસ્તિષ્ક અને પશ્ચિમ ચેતાઓ 12 જોડ આવેલી હોય છે. ત્યાર પછી આપણે સંવેદી અંગ વિશે વાત કરીશું. તો સંવેદી અંગ આંખ વિશે આપણે સરીસૃપમાં જોયું હતું કે એની અંદર સૌથી બહારનું શ્વેત પટલ વિશે જોયું હતું. ત્યાર પછી મધ્ય પટલ અને મધ્ય પટલની અંદર આપણે સિલિયરી કાય એનો પણ ઉલ્લેખ આપણે જોયો હતો. તો અહીંયા કેવી રીતે છે? તો પક્ષીઓની અંદર આંખ વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયેલી છે. શા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયેલી છે? તો એક તો એમને ઉડ્ડયન કરે,
થવાનું છે અને ઉડ્ડયન દરમિયાન એમની દ્રષ્ટિ તીક્ષ્ણ હોવી જરૂરી છે. એટલા માટે એમની દ્રષ્ટિ સુવિકસિત અને મોટી આંખો ધરાવે છે. ત્યાર પછી પક્ષીઓમાં કેટલાક પક્ષીઓ દિવાચર હોય છે અને કેટલાક પક્ષીઓ નિશાચર હોય છે. તો નિશાચર કેમ હોય છે એના વિશે આપણે જ્યારે પણ વિહગ વર્ગનું શ્રેણી સુધીનો અભ્યાસ કરીશું ત્યારે જે શ્રેણીની અંદર આવા નિશાચર પક્ષીઓનો સમાવેશ થશે એ વખતે હું નિશાચર પક્ષીઓ કેમ છે એના વિશે તમને સમજાવીશ. ત્યાર પછી અગ્ર અશ્રુ ઘાતની હાજરી જોવા મળે છે. હવે આપણે જોઈશું એના પછીનું 11મું લક્ષણ છે પ્રજનન તંત્ર. તો પ્રજનન તંત્રમાં પ્રજનન એટલે શું, જે સરિસરૂપમાં મેં ઉલ્લેખ કર્યો નથી એટલે અત્યારે હું એનો ઉલ્લેખ કરી રહ્યો છું કે પ્રજનન એટલે શું. જ્યારે પણ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે પ્રજનન એટલે શું, ત્યારે દરેક વિદ્યાર્થી, લગભગ મોટા ભાગે વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરી શકવાની જે ક્રિયા છે એ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. ત્યારે હું દરેકને પ્રશ્ન પૂછું છું કે નાનું 2 મહિનાનું બાળક હોય શું એ પ્રજનન કરી શકશે. ત્યારે પછી વિદ્યાર્થી જ્યારે પણ ઊભા થાય અને પ્રશ્નનો જવાબ આપે ત્યારે પછી અમને એટલો ખ્યાલ આવે છે કે અમે શું ભૂલ કરી છે, ત્યારે પછી એ ભૂલમાં સુધારો કરે છે અને કહે છે કે પોતાના જીવનકાળ દરમિયાન પુખ્ત હોય પોતાના જેવું બાળક ઉત્પન્ન કરી શકવાની જે ક્રિયા છે એની પ્રજનન ક્રિયા એટલે પુખ્ત હોય, ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા પ્રજનન તંત્રની અંદર સેમિસ્ટર 3 કે 4ની અંદર મરઘી વિશે ભણી ગયેલા છીએ તો એની અંદર તમને ખ્યાલ હશે કે ફક્ત એક જ ડાબી બાજુની જ અંડવાહિની અને ડાબી બાજુનું જ અંડપિંડ જોવા મળે. તો પક્ષીઓની અંદર માદા પ્રાણી ફક્ત ડાબી બાજુ એનું જ અંડપિંડ ધરાવે છે અને ડાબી બાજુની જ અંડવાહિની ધરાવે છે. તો આપણને પ્રશ્ન થશે કે જમણી બાજુનું અંડપિંડ અને જમણી બાજુની અંડવાહિની તો અવશેષ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી મૈથુન ક્રિયા. મૈથુન ક્રિયા માટે પક્ષીઓની અંદર બાહ્ય જનનેન્દ્રિયો ઘણા ખરા પક્ષીઓમાં હોતી જ નથી. સરિસૃપમાં કેવી હતી એ તમારે વિચારી લેવાનું અને હવે સસ્તનમાં કેવું આવશે એ પણ તમારે વિચારવું. ચલો ત્યાર પછી ફલન. સરિસૃપમાં કેવું ફલન થતું હતું એ પણ તમારે વિચારી લેવાનું, યાદ કરી લેવાનું. કેટલાકમાં અંતફલન હતું, કેટલાકમાં પાર્યફલન. ગર્ભી વિકાસ કેવો હતો એ પણ તમારે યાદ કરી લેવાનું. અહીંયા વર્ગ વિહગની અંદર એટલે કે પક્ષીઓની અંદર ફલન અંતફલન જોવા મળે છે એટલે કે માદાના શરીર અને ઈંડા અને જે ગર્ભી આવરણો છે એ સરિસૃપને મળતા છે અને એટલા માટે જ અને એમનિયોટિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભી આવરણો વિશે પણ મેં વાત કરી હતી કે ગર્ભપોષક સ્તર, ઉપનાળ, ફૂલ્પ કોથળી બધું અહીંયા જોવા મળે છે. બાહ્ય ગર્ભનો વિકાસ બાહ્ય થાય છે. ઈંડા કેવા છે તો ઈંડા મોટા છે, વિપુલ જટીય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે પ્રાણી જગત તો સૌથી મોટામાં મોટો કોષ હોય તો એ પક્ષીઓનું ઈંડું છે. લુપ્ત થઈ ગયેલું જે ગજ વિહગ છે એનું ઈંડું મોટામાં મોટું છે. વિપુલ જટીય છે એટલે કે જર્દીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે અને જર્દીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય એટલે આપણને અહીંયા સમજણ પડવી જોઈએ કે અહીંયા રૂપાંતરણ જોવા મળશે એટલે કે સંપૂર્ણ રીતે બચ્ચાના વિકાસ માટે, ગર્ભના વિકાસ માટે જર્દી પર્યાપ્ત હોવાથી માતા પિતાના જેવું જ બચ્ચું એટલે કે પક્ષી બહાર નીકળે છે. અહીંયા રૂપાંતરણ જોવા મળતું. ઈંડા
ચૂનાના કવચથી રક્ષાયેલા જોવા મળે છે. અને બીજું એક ખાસ લક્ષણ અહીંયા છે કે પક્ષીઓમાં ઈંડાનું સેવન કરવામાં આવે છે એ જોવા મળે છે. ત્યાર પછી પૈતુક પાલન, જેમ આપણામાં પૈતુક પાલન જોવા મળે છે, એટલે કે આપણે આપણા બાળકનું જે ઉછેર કરીએ છીએ જેને પૈતુક પાલન કહેવામાં આવે છે, એ પૈતુક પાલન પક્ષીઓમાં ખૂબ જ સારી રીતે વિકસેલું જોવા મળે છે. બાળ સંભાળ કેટલી બધી ઉચ્ચ કક્ષાએ વિકાસ પામેલી છે, દાખલા તરીકે માળો બાંધવો, ઈંડાનું સેવન કરવું, બચ્ચાનો ઉછેર કરવો, આ બધું જ નર અને માદા એક સાથે મળીને કરતા હોય છે. અને જે બર્ડ વોચિંગ હોય, જે પક્ષી પ્રિય હોય છે, એમને બધાને તો ખબર જ હોય છે કે કયા પક્ષીઓ કેવી રીતે માળો બનાવે છે અને કેવી જગ્યા પસંદ કરે છે. અને એ માળો બાંધવામાં આપણે સુગરીને વારંવાર યાદ કરીએ છીએ, અને કયા તણખલાનો ઉપયોગ કરે છે કે ડાળીઓનો ઉપયોગ કરે છે, કેટલા ઈંડા મૂકે છે, ઈંડા કેવા રંગના હોય છે, આ બધું જે પક્ષી ચાહકો હોય છે, એમણે અભ્યાસ કરેલો હોય છે, એટલે એમને ખબર હોય છે. એટલે સુધી પણ ખબર હોય છે કે નર પક્ષી માદા પક્ષીને મૈથુન ક્રિયા માટે કે રીઝવવા માટે એ કેવી કેવી રીતે રીઝવે છે. લટરો નામનું જે પક્ષી છે એ ઇન્સેક્ટિવોરસ હોવાથી એ ઇન્સેક્ટ કલેક્ટ કરે છે અને માદાની આગળ એ બતાવે છે અને આ રીતે એને એટ્રેક્ટ કરે છે. એમ જુદા જુદા પક્ષીઓમાં જુદી જુદી રીતે જોવા મળે છે. અને મોરનું નૃત્ય તો આપણને ખબર જ છે. પછી સુડોમાં પણ એ જ રીતે હોય છે, નર અને માદા. બીજું એક વસ્તુ એ યાદ રાખવાનું કે પૃષ્ઠવંશીઓ બધા એકલિંગી હોય છે, એટલે નર પક્ષી પણ જોવા મળશે, માદા પક્ષી પણ જોવા મળશે. અને આ પક્ષીઓમાં એટલે કે સુડો જે છે એની અંદર નર એ ઠેકડા વેડા કરે છે, એટલે કે એક પગ ઊંચો કરે છે અને માદાને રીઝવતું હોય છે. આ બધી જુદી જુદી પક્ષીઓની અંદર ટેકનિક હોય છે જે બહાર પક્ષીવિદો જે બર્ડ વોચિંગ માટે ફરે છે એમને નિહાળેલી હોય છે. મેં પણ જોયેલી છે અને મેં જોયેલી જે છે એ જ હું તમને વાત કરું છું. ત્યાર પછી મોટાભાગના પક્ષીઓ ઉડવાની ક્ષમતા ધરાવે છે, કબૂતર, કાગડો વગેરે, પરંતુ કેટલાક પક્ષીઓ એવા છે કે જે ઉડી શકતા નથી. અને એ પણ તમે જાણો છો, દાખલા તરીકે કીવી, ઈમુ, સાપ. ત્યાર પછી ઉષ્ણ રુધિરવાળા હોય છે, એટલે કે ગરમ રુધિરવાળા હોય છે. સરીસૃપ કેવા? તો સરીસૃપ શીત રુધિરવાળા, અસમતાપી હતા, તાપમાની વધઘટ સહન નહોતા કરી શકતા. અને હવે વર્ગ વિહગની અંદર ઉષ્ણ રુધિરવાળા સમતાપી પક્ષીઓનો સમાવેશ થાય છે. અને જ્યારે પણ આપણે સસ્તન વિશે જોઈશું તો સસ્તન પણ ઉષ્ણ રુધિરવાળા અને સમતાપી પ્રકારના હોય છે. પ્રાણી જગતની અંદર જો સૌથી વધુમાં વધુ ઉષ્ણતામાન ધરાવતા હોય તો એ પક્ષી છે. અને આ ઉષ્ણતામાન 105 આ જે પક્ષીઓ વિશે વાત કરીએ એની અંદર થોડી હું તમને વિગતવાર વાત કરું કે પક્ષીઓમાં નર પક્ષી હંમેશા એટ્રેક્ટિવ હોય છે, સુંદર હોય છે અને નર પક્ષી જ ગાઈ શકે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે કોયલ ટૌકી, પણ કોયલ ટૌકી નહીં, કોયલ ટૌક્યો. તો નર પક્ષી, એમાં કોયલની અંદર આપણે વાત કરીએ તો નર પક્ષી એ બ્લેક કલરનું હોય છે અને જે માદા પક્ષી હોય છે એનો રંગ ડલ હોય છે. અને નર પક્ષીનો ચળકતો રંગ હોય છે, માદા પક્ષીનો ડલ હોય છે અને એના પીછાની ઉપર સફેદ ટપકા જોવા મળે છે. આ કોયલ શું કરે છે? તો એના ઈંડા કાગડાના માળાની અંદર મૂકી આવે છે અને કાગડાને ખબર જ હોતી નથી. કાગડો અને કાગડી આ કોયલના ઈંડાનું સેવન કરે છે અને જ્યારે એ ઈંડામાંથી બચ્ચા બોલતા થાય છે, બહાર નીકળે, ત્યારે જ કાગડાને ખબર પડે છે કે આ તો આપણે ભૂલ કરી બેઠા છે. તો આ ઘણું બધું પક્ષીઓમાં જોવા મળે છે. અને જ્યારે પણ
બર્ડ વોચિંગ તમને આવડશે અને તમે બર્ડ વોચિંગ કરશો ત્યારે એના ઘણા બધા લક્ષણો આપમેળે તમે શીખી શકશો. અહીંયા હું મારો પહેલો ક્વેશ્ચન વર્ગ વિહકના લક્ષણો અહીંયા પૂરું કરું છું અને હવે એના પછી આપણે બીજું લેક્ચર જોઈશું એવીએસ ટુ અને એની અંદર આપણે વર્ગ વિહગના શ્રેણી સુધીના લક્ષણોનો વિગતવાર અભ્યાસ કરીશું. હવે તમને એમ થાય કે આમાંથી કયા પ્રશ્નો પૂછી શકાય, તો આની અંદરથી આ લોંગ ક્વેશ્ચન આખો પૂછી શકાય કે વિહગ વર્ગના લક્ષણો હોય. બાકીના ટૂંકા પ્રશ્નો એમસીક્યુની અંદર પૂછી શકાય કે કયા પક્ષીઓ ઉડી શકતા નથી અને એ પણ પૂછી શકાય કે વિહગ વર્ગના વિશિષ્ટ લક્ષણો મળવો એ પણ બે માર્ક્સની અંદર પૂછી શકાય. તો જેની અંદર તમે પીછાના વિશે લખી શકો, અગ્રો પાનનો પાકમાં રૂપાંતર છે એ લખી શકો, એ વિશિષ્ટ લક્ષણમાં આવે. ત્યાર પછી પશુ ઉપાન વિશે તમે એની આંગળીઓ વિશે લખી શકો, ત્યાર પછી રોગ વિશે લખી શકો, એના અંતકંકાલના જે છિદ્રિષ્ટ અસ્થિઓ છે એના વિશે લખી શકો અને આ વાતાશય છે એના વિશે લખી શકો, પૈતૃક પાલન વિશે લખી શકો, એના ફલન વિશે લખી શકો, ઈંડા વિશે લખી શકો, આ એના વિશિષ્ટ લક્ષણો છે. તો ટૂંકનાત તરીકે પણ પૂછી શકાય કે વિહગ વર્ગના વિશિષ્ટ લક્ષણો. તો અહીંયા વિહગના સામાન્ય લક્ષણો અને વિશિષ્ટ લક્ષણો પૂરા કરું છું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શ્રેણી સુધી એનું વર્ગીકરણ કરીશું.